बिग बॉस स्वागत छे। तो लॉकडाउन ना पौना त्रण महीना जेवा लांबा समय बाद धीमे धीमे बधु अनलॉक थई रह्युं छे, जेमां मंदिरो पण हवे खोलवामां आवी रह्या छे। त्यारे सुप्रसिद्ध यात्राधाम वीरपुर अने बहुचराजी मंदिर पण श्रद्धाळुओ माटे खुल्लुं મુકાયું છે। નેવ્યાસી દિવસ બાદ ખોલ્યા બહુચરાજી મંદિરના દ્વાર, નિયમો સાથે વીરપુરમાં ખુલ્યું જલારામ બાપાનું મંદિર। देने को टुकड़ा भला, लेने को हरि का नाम, आ सूत्र ने जीवन मंत्र बनावनार पूज्य जलाराम बापा नु मंदिर 200 वर्ष थी श्रद्धाळुओ माटे क्यारे बंद रह्यु न हतु, परंतु कोरोना महामारी ना कारणे लॉकडाउन होवाथी पोणा 3 महीना थी मंदिर ना द्वार बंद हता, जे हवे खुली गया छे। जलाराम मंदिर खुलता ज श्रद्धाळुओ आववा लाग्या। अहीं दर्शन माटे रजिस्ट्रेशन अने टोकन सिस्टम शुरू कराई छे, तो वृद्धो अने 10 वर्ष थी नाना बाळकोने प्रवेश नथी अपाई रह्यो। मंदिर में प्रसाद ले जवानी मनाई छे अने भोजनालय पण बंद छे। शक्तिपीठ बहुचराजी मंदिर पण श्रद्धाळुओ माटे खोलवामां आव्यु छे। मंदिर खुलता प्रथम दिवसे 800 થી વધુ માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લહાવો લીધો। અધીરા બનેલા માઈ ભક્તોએ 3 મહિના બાદ માં બહુચરના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો। આમ લાગે છે કે માં બહુચરના દ્વાર ખુલ્યા એટલે ખૂબ આનંદ અનુભવે છે બધા લોકો, એમ ભક્તો તો એમ થાય આનંદ થાય, ખૂબ લોકોના ફોન પણ આવે છે કે ના ભાઈ માના દ્વાર ક્યાં લખું દર્શન કરવા આવીએ, એમ સરસ ફીલ કરે છે કે માતાજી આજે 3 મહિને બી અમને દર્શન કરાયા અને અમને સમાચાર મળ્યા કે દર્શનની તારીખ આ છે, તો અમે ગાડી લઈને અમદાવાદથી આવ્યા છે। સાથે જ મંદિર પરિસરમાં બાબરી કે બીજા અન્ય ધાર્મિક પ્રસંગો તેમજ શ્રીફળ પ્રસાદની મનાઈ ફરમાવાઈ છે। આરતીમાં પણ ભક્તોને પ્રવેશ કે દર્શન માટે પ્રતિબંધ યથાવત રખાયો છે। મુનાફ બકાલી અને કેતન પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 ગુજરાતી। અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા અંગે સૌથી મોટા સમાચાર, રાજ્ય સરકારે સેન્ટ્રલ આઈબી અને સ્ટેટ આઈબી પાસેથી રિવ્યુ માંગ્યું છે। બંને એજન્સીના રિવ્યુ બાદ રથયાત્રા અંગે નિર્ણય લેવાઈ શકે છે। રાજ્યનો ગૃહ વિભાગ કમિટી બનાવશે। મુખ્યમંત્રી, રાજ્યના પોલીસ વડા, અમદાવાદના પોલીસ કમિશનર અને કલેક્ટર સહિતના લોકોની બનશે હાઈ પાવર કમિટી। હાઈ પાવર કમિટીનો નિર્ણય અંતિમ ગણાશે। કેન્દ્ર સરકારની સલાહ અને માર્ગદર્શન પણ લેવામાં આવશે અને ત્યારબાદ આખરી નિર્ણય લેવામાં આવશે। આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા મરમર। જે પ્રકારે હાલમાં કમિટી બનાવવામાં આવી રહી છે અને આખરી નિર્ણય થોડો સમય છે તેમાં લેવામાં આવશે, શું લાગી રહ્યું છે કે આખરે આ નિર્ણય શું હોઈ શકે છે? જી બિલકુલ, જે રીતે કોરોનાની મહામારી એ અમદાવાદ શહેરની અંદર ફેલાયેલી છે અને જે રીતે દિવસે ને દિવસે કેસ વધી રહેલા છે, તેને જોતા ભગવાન જગન્નાથની આ ઐતિહાસિક રથયાત્રા જે છે 143મી રથયાત્રાની તૈયારી મંદિર જે પરિસર છે અને મંદિરનું વહીવટી તંત્ર છે તે કરી રહેલું છે, પરંતુ હજી સુધી રાજ્ય સરકારે લીલી ઝંડી નથી આપેલી। ખાસ કરીને તમને જણાવી દઉં કે આ જે રથયાત્રા છે એ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે। જગન્નાથપુરી બાદની અમદાવાદ શહેરની આ જે રથયાત્રા છે તે સૌથી મોટી રથયાત્રા છે અને જેની અંદર લાખો શ્રદ્ધાળુઓ એ આવતા હોય છે ભગવાન જગન્નાથના દર્શન માટે। ત્યારે હવે રાજ્ય સરકારે જે રથયાત્રા નીકળવાની છે તેને લઈ અને સેન્ટર આઈબી અને સ્ટેટ આઈબી પાસે સમગ્ર રિપોર્ટ માંગેલો છે કે જો રથયાત્રા નીકળવામાં આવે તો કોરોનાની જે પરિસ્થિતિ છે તેને લઈ અને કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે, કેસ કઈ રીતે વધી શકે છે અને કેવા પ્રકારે જો રથયાત્રા નીકળવી હોય તો પગલાં લેવાના રહેશે અને લોકોને કઈ રીતે આની અંદર કંટ્રોલ કરી શકાશે અને દૂર રાખી શકે, તે તમામ પ્રકારની જે રિપોર્ટ છે તે સ્ટેટ અને સેન્ટર આઈબી પાસેથી માંગવામાં આવેલો છે અને આ જે હાઈ પાવર કમિટી જે છે મુખ્યમંત્રી, પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર, રાજ્યપાલ સહિતના મંદિરના પણ ટ્રસ્ટીઓ તેની અંદર હશે અને તેની અંતિમ નિર્ણય આ જે હાઈ પાવર કમિટી છે તે લેશે। કેન્દ્ર સરકાર પાસેથી પણ આ સમગ્ર મામલે માર્ગદર્શન લેવામાં આવશે અને ત્યારબાદ જે સંપૂર્ણ અહેવાલ તૈયાર થશે, હાઈ પાવર કમિટી જે નિર્ણય લેશે ત્યારબાદ જ ભગવાન જગન્નાથની 143મી જે રથયાત્રા છે તે નીકળી શકશે। જી મયુર, આભાર આ તમામ માહિતી બદલ। તો હાઈ પાવર કમિટી જે છે તેની રચના કરવામાં આવી રહી છે, તમામ રિવ્યુ લેવામાં આવશે અને ત્યારબાદ કેન્દ્ર સરકારની સલાહ અને માર્ગદર્શન હેઠળ આગળનો નિર્ણય લેવામાં આવશે।
ઉલ્લેખનીય છે કે ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કહ્યું હતું કે હજુ સુધી રાજ્ય સરકારે આ અંગે કોઈ નિર્ણય નથી લીધો, તો તેની પહેલા જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું હતું, જેના કારણે સંકલનનો અભાવ પણ સામે આવ્યો. જો કે હવે આખરી નિર્ણય થોડા સમયમાં લેવામાં આવશે રથયાત્રા અંગે.